सूरत जिल्लाना ओलपाड़ तालुकाना कांठा विस्तार में 10 થી ગામોમાં ખેતરોમાં વરસાદી પાણીનો ઝડપથી નિકાલ ન થતા ડાંગરની રોપણી અટકી પડી છે અને શાકભાજી પકવતા ખેડૂતોના ખેતરોમાં પાણી 15 દિવસથી ભરાવો થતા શાકભાજી પાક નાશ થવાના રહે છે ખેડૂતોમાં રોષ સાથે સર્વે કરવા સહાયની માંગ કરી રહ્યા છે સુરત જિલ્લામાં વરસી રહેલા ભારે વરસાદને લઈને ખેડૂતોની હાલત દયનીય બની છે ખાસ કરીને ઓલપાડ તાલુકાના કાંઠા વિસ્તારમાં ખેડૂતોની જો વાત કરીએ તો કાંઠા વિસ્તારમાં ખેતરોમાં વરસાદી પાણીનો ભરાવો થયો છે જે મુખ્ય કારણ કાંઠા વિસ્તારમાં ડ્રેનેજ વિભાગ દ્વારા ઘોડા ખાડી નિકાસની સફાઈ અને રોડ બનાવવામાં બેદરકારીને કારણે ખેતરોમાં પાણીનો નિકાલ થતો નથી અને ખાડી કિનારે આવેલી ખાનગી રેસિડેન્સીઓ દ્વારા માર્જિનની જગ્યા ન છોડતા વરસાદી પાણીનો નિકાલ અવરોધાયો છે ત્યારે આજે તંત્રના પાપે હરિયાણાથી છેક પિંજરત ગામ સુધીના 10 થી વધુ ગામોમાં ખેડૂતોની ચોમાસુ ડાંગરની 400 વીઘાથી વધુ વિસ્તારમાં રોપણી અટકી પડી છે તો બીજી તરફ શાકભાજીના પાકોમાં પાણી ભરાવાથી પાક ડૂબી જતા મોટું નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે કાંઠા વિસ્તારના ખેડૂતો સહાયની માંગ કરી રહ્યા છે સરપંચ શ્રી કુંકડી ગ્રામ પંચાયત ચેતન પટેલ અમારા ગામમાં લગભગ 500 વીઘા જેટલું ડાંગરનું વાવેતર કરવામાં આવે છે પરંતુ અવિરત 15 દિવસથી થઈ રહેલા વરસાદના કારણે માંડ 10 થી 15% વાવણી થઈ ચૂકી છે અને 15 દિવસથી પાણી ભરાઈ જવાના કારણે સદન પાક નિષ્ફળ ગયો છે શાકભાજી કયા કયા પાકો બનાવવા આવે શાકભાજીમાં ભીંડા તુવર અને પાપડીનો વાવેતર કરવામાં આવેલું હતું પરંતુ પાણી ભરાવાના કારણે એ સંપૂર્ણ નાશ થયો છે કેટલું નુકસાન છે નુકસાનમાં તો હવે દરેક ખેડૂતોને 40-40, 50-50 હજાર નુકસાન બિયારણ હોય ખાતર પાણી મોઘું બિયારણ વાપરીને જે બનાવ્યું હોય પાક આવેલો હતો વરસાદ પડવાનો કારણે નષ્ટ થવાથી સરકાર પાસે શું માંગ કરો સરકાર પાસે એ જ માંગ છે કે યોગ્ય રીતે તમે દરેક ગામની સર્વે કરીને દરેક ખેડૂતોને આપી બીજો પાક ઉત્પન્ન કરવા માટે મદદરૂપ થાવ એ જ આશા છે જી શું નામ આપનું મારું નામ અશોકભાઈ છે અશોકભાઈ તમે કેટલા વીઘામાં ભીંડાનો પાક બનાવ્યો છે હાલ ડૂબી ગયો શું કહેશો કેટલું નુકસાન છે આમાં અત્યારે હાલમાં 1 વીઘાનો ભીંડાનો પાક છે એમાં 10,000 રૂપિયાનો ખર્ચો થયેલો છે અત્યાર સુધીમાં કેટલા દિવસથી પાણી છે આ 15 દિવસથી પહેલી તારીખથી પાણી છે હજુ સુધી પાણી છે અને ભીંડાનો પાક સંપૂર્ણપણે ખલાસ થઈ ગયો છે શાના માટે આ પાણી પાણી ડ્રેનેજમાંથી પાણી જ નથી નીકળતું ઘાસમાંથી ઘાસની સફાઈ થતી નથી એટલે ડ્રેન નિકાલ છે જ નહીં પાણી નટવરભાઈ કુશલભાઈ પટેલ હરિયાણા હાલમાં છેલ્લા 15 દિવસથી અવિરત વરસાદ થઈ રહેલો છે અને ડાંગરની ફેર રોપણી કરવાની તૈયારી હતી ત્યારે દરેક ખેતરોમાં હરિયાણા કોકડી એ વિસ્તારમાં અંદાજે 500 હેક્ટર જેવું ડાંગર થતું હોય છે ઉનાળું અને ચોમાસું અને ઉનાળું તે પૈકી હાલમાં વાવેતર જોવા જાય તો કંઈ ખાસ થયું નથી 5-10% આવ્યું છે ધરુવાડિયા જે તૈયાર કરેલો હોય તે પણ બગડી ગયા છે હવે ફેર રોપણીમાં થઈ શકે એમ નથી હવે સરકારશ્રી જો કંઈક સહાય કરે અને ખેડૂતોને કંઈક સહાય આપીને આ ડાંગરની ખેતી ઊભી કરવા માટે થોડી જે અંદાજે કેટલું નુકસાન છે અંદાજે તો હવે એમ ગણવા જાય તો ખાવાનું મળશે જે ખરેખર ખેતી પણ નફડા છે તેના માટે બહુ મોટી તકલીફ છે અને ભવિષ્યમાં ખેતી ઊભી કરવાની છે ચોમાસું ઉનાળું તે પણ થઈ શકે એવી નથી આ બાબતે સરકારશ્રી કંઈક રાહત માટેના પગલાં લઈ એવી અમારા ગામજનોની અપેક્ષા છે શું નામ નરેન્દ્રભાઈ નરેન્દ્રભાઈ તમે કેટલા વીઘામાં ડાંગરનો પાક બનાવ્યો છે શું પરિસ્થિતિ છે આજથી 10 વીઘામાં ભાર રોપાણ નવી રોપાણ કર્યું છે તે 15 દિવસ થયા ડૂબેલું જ છે અને ઘણો બધો ખર્ચો થઈ ગયો છે એમાં કેટલા વીઘા ખર્ચો કર્યો છે 3 વીઘા તો હવે વીઘા પ્રમાણે 50,000 લગભગ આશરે તો શું તંત્ર પાસે શું અપીલ કરો છો અપીલ તો પાણી નિકાલ માટે જ અપીલ કરવાની હોય છે કારણ કે પાણીનો નિકાલ જ નથી અને કાંસનું પાણી અંદર આવે છે આપણું નામ મારું નામ સચિન નરેશભાઈ પટેલ હું અડિયા ઓલપાડ તાલુકાના હરિયાણા ગામનો ખેડૂત છું છેલ્લા 3 વર્ષથી અમે કમલમની ખેતી કરી રહ્યા છીએ કમલમના સરકાર તરફથી ખૂબ સહાય પણ મળે છે પરંતુ યોગ્ય રીતે કાંસનો સફાઈ ન થતી અને પાણીનો નિકાલ ન થવાથી છેલ્લા 3 વર્ષથી અમે કમલમની ખેતીમાં નિષ્ફળ જઈ રહ્યા છીએ તો સરકારને કેટલા લાખનો ખર્ચો કરેલો છે અને અત્યારે શું પરિસ્થિતિ થાય અમે 1.5 વીઘું બનાવ્યું છે અને અત્યાર સુધી અમે 7 લાખ રૂપિયાનો ખર્ચો કરી રહ્યા છીએ છેલ્લા 3 વર્ષથી અમે કોઈ પ્રોફિટ કર્યો નથી અને આ વર્ષે પણ ખૂબ જ વરસાદ પડ્યો છે અને પાણીનો નિકાલ ન થવાથી આ ડ્રેગન ફ્રૂટને નુકસાન થવાની પૂરેપૂરી આરાધ પર છે
કેટલા પાણી ભરાયા છે અત્યારે? તમે જોઈ રહ્યા છો કે 1-1.5 ફૂટ પાણી મારા ખેતરમાં છે અને ડ્રેગન ફ્રૂટ ટોટલી ડૂબી ગયા છે.